सरिता सोसायटी पासेनो एक मास पहेला पुल तूटेलो, लोकोने पुल उपरथी पसार थवू मजबूरी, तेम छतां तंत्र रिपेरिंग करतुं नथी। त्यारे कमिश्नर अने पदाधिकारीओ मोटा मोटा भावनगरना विकासना बणगा फूंकी रह्या छे। शहरना गौरव पथ उपर बे वर्षथी ओवरब्रिजनुं काम तंत्रना पापे गोकळ गतिएथी चालु छे, जेना कारणे प्रजा पीसाઈ રહી છે। તો બીજી બાજુએ એક માસ પહેલા સરિતા સોસાયટીનો પુલ તૂટી જવા પામ્યો હતો અને લોકોને કયા રસ્તા ઉપરથી પોતાના નિયત સ્થળે પહોંચવું તે દોયલું બન્યું હતું। જ્યારે આ ઘટના બનતા કમિશનર સ્થળ ઉપર પહોંચ્યા હતા અને મોટા ઉપાડા બીજા દિવસે સવારે કમિશનર દ્વારા ટ્રાફિકની સમસ્યાને હલ કરવા રેલવે પ્રિમાઇસિસના રસ્તાઓને ખંખોળવામાં આવ્યા હતા। તેમ છતાં ટ્રાફિકની સમસ્યાનો કોઈ પણ નિરાકરણ આવેલ નહીં। ત્યારે આ તૂટેલા પુલ ઉપરથી લોકોને જીવના જોખમે વાહન ચલાવવું પડી રહ્યું છે, છતાં મહાનગરપાલિકાના કમિશનર અને પદાધિકારીઓ વિકાસના મોટા મોટા બણગાઓ ફૂંકી રહ્યા છે। આ બેટલો પુલ 6 નંબર સરિતા, જે સરિતાનો નાળો જ કહેવાય ને, એ તૂટી ગયો છે। જ્યારે તૂટ્યો ત્યારે બીએમસીના અધિકારીઓ કમિશનર સહિત અહીંયા દોડી આવ્યા હતા અને આજે એને તે લગભગ એકાદ મહિનો થવા આવ્યો, પણ એકાદ મહિનાથી આજે આટલા બધા ટેક્સ લેવા છતાં આ કામગીરી જે એનું એ છે અને ટ્રાફિકની સમસ્યા અહીંયા ખૂબ છે, જે ટ્રાફિકની સમસ્યા એટલી બધી નડે છે કે આજે ક્યાંથી જવું ને ભાવનગરમાં એન્ટર થવું ને એ વિચારવું પડે છે। અને ભાવનગરનો એન્ટર થવાના રસ્તા છે તો એક તો ઓવરબ્રિજનું કામ ચાલુ છે, એક આ પુલ તૂટ્યો તો અહીંયાથી જવા માટે પુષ્કળ પબ્લિક આવે છે, પણ એને જવા માટેની પૂરતી જગ્યા ન હોવાથી આજે ખૂબ ટ્રાફિક થાય છે અને પબ્લિકને એવું થાય છે કે ક્યાંથી ચાલવું, એક માઇન્ડસેટ નથી થવા દેતું કે ભાઈ આપણે આજે અમારા એરિયાના હોય તો અમારે બહાર નીકળવો તો પણ વિચાર કરવો પડે કે ક્યાંથી નીકળવું એમ। તો આજે બીએમસી એટલા બધા ટેક્સ લે છે તો આજે કામ કરવાની વાત આવે છે ત્યારે આજે એક એક મહિનો થયો છતાં નહીં થવા દેવાનો, અને આજે ઓવરબ્રિજ આપણે ઘણા બધા મોટા સિટીમાં જોઈએ છીએ તો ફટાકે થતા હોય છે કે વર્ષમાં થઈ જતા હોય, તો આ તો 2 વર્ષથી તો ઓવરબ્રિજ છે, હજી કામ પૂરું નથી થયું।